નમસ્કાર, નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે એક બાજુ ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો અટકતો નથી. લોકસભાની ચૂંટણીને લઈને તૈયારી તો પૂરજોશમાં કરી દેવામાં આવી છે. જે અત્યારે તો જે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, હજુ પણ 11 જેટલા નામો જાહેર કરવાના બાકી છે, પણ તેની પહેલાંથી જ ઓફિસો ઓપન કરી દેવામાં આવી છે. કયા કયા પ્રશ્નો છે તેના લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાઢવામાં આવી છે ભારતમાં, અને સાથે ગુજરાતમાં અત્યારે તો કેવા પ્રકારનો વિકાસ થયો, શું વિકાસ થયો તેને લઈને તેમના દ્વારા પણ ક્યાંક પ્રજા સુધી પહોંચવાના તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અને બીજી બાજુ સૌથી મહત્વની ભારત જોડોની આ યાત્રા જે ગુજરાતમાં પ્રવેશી છે, મહત્વની વાત કહેવાય કે જે 7 જેટલા જિલ્લામાં પણ તે અત્યારે તો ફરશે, ઘણા લોકોની સાથે પણ મુલાકાત કરશે. આ ભારત જોડોની આ યાત્રા જે છે એ આ વખતે કારગર નીવડશે કે કેમ તેને લઈને તો સવાલ યથાવત છે. પણ તેની સાથે જ્યારે આ યાત્રાની વાત કરવામાં આવતી હોય ત્યારે અત્યારે તમામ લોકો એક જ બાબત અત્યારે તો ફોકસ કરતા હોય છે કે જ્યારે ગુજરાતની વાત હોય ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અત્યારે તમામ પ્રકારની પરિસ્થિતિમાં લડી લેવાના મૂડમાં છે. ક્યાંક અત્યારે તો એક બાદ એક જે એમ કહેવાય ને કે નેતાઓને પણ તેઓ અત્યારે તો તેમની પાર્ટીમાં લઈ રહ્યા છે, બીજી બાજુ ક્યાંક જનતા સુધી પણ પહોંચી રહ્યા છે, અને ત્રીજી બાજુ જે અત્યારે તો એમ કહેવાય ને કે ના અત્યારે જે જે જગ્યા ઉપર અત્યારે તો જીતી શકાય તેમ નથી ત્યાં પણ ફોકસ વધારે પડતું કરી રહ્યા છે. આ વખતે કોની કેવી તૈયારી છે તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે અશોકભાઈ પંજાબી કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, સાથે વાઇસ પ્રેસિડેન્ટ પણ છે, સાથે નિલેશભાઈ સોલંકી આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણ સૌથી પહેલા તો સ્વાગત છે. પ્રશાંતભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. આજે આપણે ટાઇટલ લેવામાં આવ્યું છે કે ચૂંટણીઓમાં યાત્રાઓ કેટલી સફળ, એટલા માટે કારણ કે આ પહેલાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે નીકાળવામાં આવી હતી, સાથે જ્યારે ગુજરાત વિધાનસભાનું જે ચૂંટણી હતી ત્યારે પણ ક્યાંક ગુજરાતમાં વિકાસ કેવા પ્રકારનો થયો છે, શું થયો છે, શું નહીં તેના માટે પણ એક યાત્રા નીકળી હતી, અને હવે ભારત જોડો ન્યાય યાત્રા. આ તો લોકસભાની ચૂંટણી છે, ચલો આ તો ભારત માટે છે, પણ તે ગુજરાતમાં પ્રવેશી છે, ગુજરાત અનેક એવા જિલ્લાઓમાં પણ તે ફરશે. શું લાગી રહ્યું છે, યાત્રાઓ સફળ થશે? અને સૌથી પહેલો મેઇન સવાલ તો એ કે ભારત જોડો યાત્રાની કેટલી અસર ગુજરાતમાં થશે? પહેલા ભારત જોડોની વાત કરી છે તો રાહુલ ગાંધી પૂર જોશમાં પૂર બહારમાં ભારત જોડો યાત્રા કરવા નીકળ્યા. એક ફેસ કાશ્મીર થી કન્યાકુમારી, બીજો ફેસ હવે ગુજરાત થી આસામ જયારે ચાલુ થાય છે, એટલે પૂર બહારમાં સમજણની બહાર છે કે આવું કેમ કરે છે ને આવું કેમ કરે છે. હવે રાહુલ ગાંધીની વિચારધારા યાત્રા માટેની બહુ સાચી, ફંડામેન્ટલી એમાં ઉઠતા તમામ મુદ્દા સાચા અને સારા, સીધા જ જનતાને અસર કરવા વાળા, પણ તેમ છતાં એ વોટમાં કન્વર્ટ નથી થયા. ક્યાંક ને ક્યાંક અમુક સ્ટેટમાં 100% થયા, પણ અમુક સ્ટેટમાં સાવ ના થયા. તો એ નથી થયા એની પાછળનું કારણ શું એ આપણે સમજણ બહાર છે. રહી વાત, શી યાત્રા છે ને, કોઈ પણ રાજકીય પક્ષ માટે યાત્રા એક અનંત હોવી જોઈએ, એટલે સતત હોવી જોઈએ, અવિરત હોવી જોઈએ, એક પ્રક્રિયાની જેમ હોવી જોઈએ. કારણ કે યાત્રા કરો તો તમે જનતાની વચ્ચે જાઓ છો, ત્યારે જ તમે જનતાની વાત કરો છો, જનતાના પ્રશ્નોની વાત થાય અને એ પ્રશ્નોને ઉઠાવવાની વાત થાય. જો તમે વિપક્ષમાં હોય તો ઉઠાવી શકો, સરકારમાં હોય તો એમને સાંભળીને એનું અમલીકરણ કરાવી શકો, તો કદાચ જનતા તમારી ફેવરમાં આવે. એટલે આ યાત્રાનો કોઈ ચોક્કસ સમય ના હોય, પણ નોર્મલી ભારતની રાજનીતિમાં આ બધી યાત્રાઓ હર હંમેશ ચૂંટણી ટાણે આપણને જોવા મળી છે. ઇન્દિરા ગાંધી 75 અને 77 ઇમરજન્સી પછી જ્યારે એમ લગભગ એમ કહેવાય કે બહુ ભૂંડાઈથી હાર્યા, ત્યારે એમણે એક નવી યાત્રા ચાલુ કરી હતી ને એમાં એમને નાની મોટી સફળતા મળી. રાજીવ ગાંધીએ પણ આ જ યાત્રા એ ફેસ ખરાબ ફેસમાંથી બહાર આવવા માટે કરી હતી. 84માં 414 સાથે બહાર આવ્યા હતા. એમ રાહુલ ગાંધીની યાત્રા પછી ક્યાંક કર્ણાટકમાં સફળતા મળી, હિમાચલમાં સફળતા મળી, પણ આખા દેશવ્યાપી જે કોંગ્રેસનું એક મજબૂત પેલું બનાવવું જોઈએ, બનવું જોઈએ પરસેપ્શન, એ ક્યાંય બનતું નથી.
હવે જો રાહુલ ગાંધીને આખા ભારતને જોડવું હતું તો પેલા કોંગ્રેસીઓને પણ સારી રીતે જોડી દેવા હતા, કારણ કે કોંગ્રેસીઓ જે કોંગ્રેસ છોડીને જાય છે એમની એક જ ફરિયાદ હોય છે કે આ મોવડી મંડળ અમને મળતું નથી, હાઈકમાન્ડ અમને મળતું નથી. હેમંત બિસ્વા શર્મા એવું કહે કે હું 5 કલાક એમના બંગલે જઈને બેસી રહ્યો, એમણે મને કોઈ પ્રતિક્રિયા ના આપી. તો આ ગેપ પણ કેમ છે? તમે ભારતને જેવી રીતે જનતાને જોડવા માંગો છો તો તમારા જ વ્યક્તિઓને તમારી સાથે હાર્દથી હાર્દથી જોડો, તો એમાં પણ કદાચ કોંગ્રેસ સારી રીતે બચી જાય એવી એક પકલી એ છે. સોમનાથ યાત્રા, યાત્રાની વાત આવી એટલે ફરી પાછું યાદ કરો તો અડવાણીને પણ આખા દેશમાં જે હાઈલાઇટ મળ્યું છે એ સોમનાથ યાત્રાથી મળ્યું છે. એટલે યાત્રા સાચી છે, સારી છે, ખોટી છે જ નહીં, પણ અલ્ટિમેટલી આ વસ્તુ જો અવિરત ચાલે તો તમે જનતાના દિલો દિમાગમાં આ બધી વસ્તુ ઘુસાડી શકો અને એને વોટમાં કન્વર્ટ કરી શકો છો. ગુજરાતના પરિપ્રેક્ષમાં યાત્રાથી લઈને બીજી બધી જો વાત કરીએ તો હું ઘણા સમયથી કહું છું કે 26 સીટો ઉપર એવી મજબૂતાઈ ક્યાંય હજી મને દેખાતી નથી. જેમ ભાજપે તમે જુઓ તો લિસ્ટ પણ જાહેર કરી દીધું, 26ના સંસદીય કાર્યાલય ખુલી ગયા, બધી જગ્યાએ પ્રભારીઓ આંટા મારવા માંડ્યા, લોકો મિટિંગો કરવા માંડ્યા, ઉમેદવારો જાહેર થયા, ઉમેદવારો ફરવા માંડ્યા એમના સંસદીય ક્ષેત્રમાં. તો ભારત કોંગ્રેસના કયા ઉમેદવાર આવશે? એક તો એમને બીક હતી કે જો વહેલા જાહેર કરો તો નારાજગી ઉભી થાય, લોકો પક્ષ છોડવા અથવા તો જે ઉમેદવારો જાહેર થશે એનું પોતાનું કોઈ એવું ગ્રાઉન્ડ નહીં હોય, કારણ કે 5 વર્ષ કઈ દેખાયા નથી. 2019માં બી હાર્યા છે 26 ઉમેદવારો, 2014માં પણ હાર્યા છે 26 ઉમેદવારો. તો એ લોકો આ 10 વર્ષમાં ગ્રાઉન્ડ ઉપર. અને છેલ્લે એક વાત કે કોંગ્રેસમાં અત્યારે તકલીફ એ થઈ છે કે બધું રાહુલ ગાંધી એકલા હાથે લડવાનું છે, કે એ જ એકલા લાકડાની તલવાર લઈને નીકળ્યા છે અને આખા દેશવ્યાપી એમણે જ શિવાજી બનીને કોંગ્રેસને બચાવવાની હોય એવું વાતાવરણ ઊભું થઈ ગયું છે. એટલે ખુદ કોંગ્રેસીઓમાં એ જે અંદરથી ઝીલ આવી જોઈએ કે મારે કોંગ્રેસ બચાવવી હોય તો શું કરવું જોઈએ. મારા વિપક્ષ હું કંઈ ચાખા મારો નથી બેઠો, અમે પણ ક્યાંક ને ક્યાંક જે વાંચતા હોય, જોતા હોય, સમજતા હોય એમને વાત કરતા હોઈએ. કારણ કે ભાજપમાં તો શું છે, અમે કશું કહી એટલા નાઈ શકીએ કે ખુદ ભાજપ જાણે છે કે અમે તમે અમને કંઈ બી કહેશો અમારું કશું ચાલવાનું નથી, ત્યાં તો માત્ર નરેન્દ્રભાઈ અને અમિતભાઈનું ચાલવાનું છે. એટલે એ લોકો પણ એ લોકો સતત ફરતા રહે છે બધી જગ્યાએ. તમે જો એવું નથી કે ચૂંટણી હતી એટલે બિહારમાં કે અહીંયા આજે ગુજરાતની મુલાકાતે નરેન્દ્રભાઈ આવી રહ્યા છે, સતત આવતા રહે છે, સતત કંઈક નું કંઈક ચાલતું રહે. અમિતભાઈ ગમે ત્યાં જતા હોય, નરેન્દ્રભાઈ ક્યાંક જતા હોય, જેપી નડ્ડા સાહેબ ક્યાંક જતા હોય, તો એમની યાત્રા સતત ચાલુ હોય છે. તો ગુજરાતના કોંગ્રેસીઓની યાત્રા ગુજરાતમાં આપણે જોઈ નહીં, સીધી રાહુલ ગાંધીની યાત્રા જોઈ. સાચી વાત છે. અને જ્યારે ગુજરાતની વાત થતી હોય ને ત્યારે ગુજરાતમાં ચલો 7 જિલ્લામાં ફરશે ખરી, 400 કિલોમીટરનું અંતર તો કાપશે, પણ લોકસભાની ચૂંટણીમાં શું વોટ બેંક ખેંચશે તે પણ એક સવાલ છે. અશોકભાઈ, જ્યારે ભારત જોડો ન્યાય યાત્રાની ત્યારે તો જો સૌથી પહેલાં આપણે વાત કરતા હોઈએ, આપના મત અનુસાર આજે 7 જિલ્લામાં 400 કિલોમીટર જે ગુજરાતમાં યાત્રા ફરવાની છે, શું લાગે છે કે તેનાથી લોકસભાની ચૂંટણીમાં કોઈ અસર થશે તેમ? તમારો જે સવાલ છે એ સવાલનો જવાબ આપવું એ પહેલા હું આપને ક્લિયર કરી દઉં કે હકીકતમાં આ યાત્રાની પાછળ ચુનાવમાં હાર કે ચુનાવની જીતની કોઈ ગણતરી નથી. આ સમગ્ર ભારત રાષ્ટ્રમાં જ્યારે ભારત જોડો યાત્રા શરૂ કરેલી કન્યાકુમારી સુધી, કન્યાકુમારીથી કાશ્મીર સુધી, એ સમય ઉપર જોડવાનો પ્રશ્ન એક મોટો પ્રશ્ન હતો, કારણ કે સમાજ તૂટી ગયો હતો. મણિપુરના પ્રશ્નથી લઈને તમે જો છો કે જે રીતે એક જાતિ સામે બીજી નાતિ, એક ધર્મ સામે બીજો ધર્મ, ખેડૂતો આપઘાત કરી રહ્યા હતા, ખેડૂતો આંદોલન કરે, મજૂરોનો કોઈ વાત નહીં સાંભળે, મધ્યમ વર્ગ આપઘાત કરે કારણ કે મધ્યમ વર્ગની આવક ઓછી થતી જાય છે, મોંઘવારી વધતી જાય છે. એટલે ભારતને જોડો, એટલે આ બધી આત્માઓ જે છે, આ દેશની, ભારત રાષ્ટ્રની આત્માઓ છે, એને જોડોની યાત્રા કરવા માટે રાહુલ ગાંધી નીકળ્યા હતા. અને વિશ્વની અંદર આજ સુધી કોઈ પણ નેતા આટલી લાંબી યાત્રા નથી કરી. આ બીજી યાત્રાને આપણે જોડીએ, બીજી જે યાત્રા અત્યારે છે જે આજે પ્રવેશ કરી ચૂકી છે ગુજરાતમાં, દાહોદથી આવી છે ત્યાં મધ્યપ્રદેશથી, અને 400 કિલોમીટરની યાત્રા કરશે, 7 જિલ્લાઓ થશે, લગભગ 29-30 જે છે સભાઓ થશે, કોર્નર મિટિંગો થશે, સમાજના જુદા જુદા વિભાગો એમને મળવા માટે આતુર છે. અને લાંબી લાંબી કતારો તમે જોશો, અભૂતપૂર્વ સફળતા ગુજરાતમાં એટલા માટે મળશે કારણ કે ગુજરાતનું ગુલાબી ચિત્ર જે છે રજૂ કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા. હકીકતની અંદર ગુજરાતમાં પણ માથાદીઠ આવક ઓછી થતી જાય છે, હકીકતની અંદર ગુજરાતમાં વ્યાપારી પણ જીએસટીથી પરેશાન છે, હકીકતમાં ગુજરાતના ખેડૂતોને વળતર નથી મળતું, હકીકતમાં પાક વીમા યોજનાનો કોઈ ખ્યાલ નથી, એમાં ભયંકર શોષણ થાય છે,
મોંઘવારી ચરમસીમા ઉપર છે. એટલે લોકો જે છે, હું આપને કહી દઉં કે હું આ જે તૈયારી ચાલી રહી છે રાહુલજીની યાત્રાની, હું પોતે ઘણી મિટિંગો પંચમહેલ ને બીજી વિસ્તારોમાં, હવે લોકો સામેથી કહે છે કે અમારે આની અંદર રાહુલ ગાંધીને પોતાની મુસીબત, પોતાની તકલીફો અમારે જણાવવા માંગીએ છે, અને ઘણી જગ્યાઓ ઉપર હજારોની સંખ્યામાં લોકો ભેગા થશે. હું આપને દાવા સાથે કહું છું કે આવતીકાલે પંચમહેલમાં જયારે પ્રવેશ કરશે, સંત રોડ થી માંડીને આખો દાહોદ સફર કરીને અને પછી ત્યાંથી ગોધરા થી નીકળીને અને કલોલ હાલોલ પછી પાવાગઢ બધી જગ્યા જતા જતા એટલો વ્યાપક પાયા ઉપર લોકો એમને સ્વાગત કરવા માટે તૈયાર રહેવાના છે કે એની કલ્પના પણ ન કરી શકે ભારતીય જનતા પાર્ટીના મિત્રો. અને એ વસ્તુ સમજી લો કે રાહુલ ગાંધી જે બોલે છે એ સાચું બોલે છે, લોકોની વેદના બતાવે છે અને સરકાર સામે સીધો પ્રહાર કરે છે, સરકારની ગલતીઓ સીધી લઈને કહે છે કે શા માટે ખેડૂતો આપઘાત કરી રહ્યા છે, શા માટે અમીર અને ગરીબનો ભેદ વધી રહ્યો છે, શા માટે નવયુવાનોને રોજગાર નથી મળતું, આ પ્રશ્નો સત્તા સામે કરનાર એકમાત્ર રાહુલ ગાંધી છે. અને રાહુલ ગાંધી પૂરી તાકાત સાથે, હું આપને કહી દઉં કે આજે વડાપ્રધાન શ્રી મોદીની ગારંટી, મોદી પોતે જાતે પરિસ્થિતિ જે છે પોતે જાતે જ પોતાની પ્રશંસા કરે છે, મોદીને એસા ક્યાં. મેં મારી જિંદગીમાં કોઈ દિવસ દુનિયામાં કોઈ પણ આવા 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 રાજકારણીને મેં જોયા નથી, સાંભળ્યા નથી કે જે પોતે પ્રજાને એમ કહે કે મેં આવું કર્યું, મોદીને એસા ક્યાં. પ્રકારની સંસ્કૃતિ આ દેશમાં ઊભી કરવામાં આવી રહી છે. નિશ્ચિત રૂપે કે નહીં એને કોઈ કોંગ્રેસ આજે હજારો લાખ કોંગ્રેસના કાર્યકર્તા અશોકભાઈ આપને રોકવા માંગુ છું. ક્યાંક અત્યારે સવાલ એ છે કે જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા તો અત્યારે તો ચલો આવી લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે તો તમામ પ્રકારની જે તૈયારીઓ પણ ચલો કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી, પણ ક્યાંક અત્યારે તો અસરકારક કે નહીં તેની ઉપર હું આવું છું પછી આપની સાથે. નિલેશભાઈ, વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે લઈને અત્યારે તો આખા ભારતમાં ભારતીય જનતા પાર્ટી ફરી રહી છે, શું લાગે છે આવનારા સમયમાં તે યાત્રાથી તમને ફાયદો થશે તેમ? જી યજ્ઞભાઈ નમસ્કાર. નિર્માણની જનતાને, બધા મોદી નથી બની શકતા, કે બધા જે યાત્રાઓ કરે છે બધા મોદી નથી બની શકતા, કે રાત દિવસ જે ઘર બાર મૂકીને રાજનીતિમાં આવ્યા હોય અને નથી ને, ના ના, એટલા માટે કે મારા કોંગ્રેસ થોડા વધારે બોલ્યા. પ્રશ્નનો જવાબ આપું પછી હું એ વિસ્તારથી કહી જે કે અમે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે શ્રી નરેન્દ્ર મોદીજીનો સંકલ્પ છે કે લોકોનો ફાયદો થાય, અમારો ફાયદો છે. પહેલાની સરકાર જે રીતે લોકોનો ઉપયોગ કરતી હતી, કાસ્ટિઝમ, હિન્દુ મુસ્લિમ, કે જે રીતે અલગ અલગ ભાષાઓના વ્યક્તિઓને લડાઈ ઝઘડાઈને વોટનો ઉપયોગ કરતા હતા અને પછી કરતા, અમે લોકો વારંવાર નિષ્ફળ ગયા. બે માંથી 400 માટે જઈશું કે લોકોના પ્રશ્નોને અમે સમજતા. કોર્પોરેટ ડીલ કહેવાય કે તમારે કોઈ છે તો એ પ્રજા, એ સરકાર પાસે છે અને મુખ્યમંત્રી સુધી પહોંચ થાય છે, એ સામાન્ય. જ્યારે કોંગ્રેસના નાના મોટા સ્ટેટને સમજવું હોય તો રાહ જોઈને પાછા આવે છે, ધક્કા પણ થયેલા જે આપણે જોયું છે ભૂતકાળ. પણ આજે એ પ્રશ્નો જે છે કે નાનામાં નાનું પણ આજે એમને કોઈ તકલીફ છે તો સરકાર છે. એટલા માટે વિપક્ષ વિમુખ થઈ ગઈ છે, લુપ્ત થઈ ગઈ છે. એવું નહીં, સમગ્ર ભારતની વાત કરું કે મહારાષ્ટ્રમાં મિલિંદ દેવરા હોય, ત્યાંના બાબા સિદ્દીકી હોય, કે ગુજરાતમાં અર્જુન મોઢવાડિયાજી હોય, કેમ બધા લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે? કારણ કે ખબર છે કે જે રીતે લોકો અપમાન સહન કરે છે, જે રીતે ગૂંટબાજી છે,
ભારતીય જનતા પાર્ટીમાં નથી, અમારા ત્યાં માત્ર ને માત્ર રાષ્ટ્રહિત અને જે પ્રમાણેની પાર્ટીનો પ્રોટોકોલ હોય એ અમારે ત્યાં એક ઇન્સ્ટિટ્યુશન એક એક જાતનું એક એક પ્રશિક્ષણ આપવામાં આવે છે કે વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ, આ કહેવામાં જ આવે છે. જયારે હમણાંમાં માત્ર પરિવાર મોટો, દેશ કરતા પણ પરિવાર મોટો, પ્રજા કરતા પણ પરિવાર મોટો, આ અલગ પાર્ટીઓની આ એમની ખૂબી રહી છે. હું આપને કહીશ કે જે રીતે થોડા જ બે દિવસ પહેલા ગ્લોબલ રેટિંગના મૂડીઝના આંકડા આવ્યા, બેરોજગારી દર સૌથી નીચલા પોઈન્ટ 3.1% એ પહોંચ્યો છે ભારત દેશનો. હું આપને કહું આ બધા 25 કરોડ લોકો યુએન ના આંકડા છે કે ગરીબીમાંથી બહાર આવેલા છે, સૌથી વધારે જેને કામ કરેલું હોય કે ભારતના રોડ માર્ગ બીજો નંબર દેશનો આપણો આવે છે. મેન્યુફેક્ચરિંગ જે કહીએ કે મેન્યુફેક્ચરિંગ વિશ્વમાં હું તમને જેટલા બી આંકડા આપીશ એ વિશ્વએ નોંધ કરેલી છે, પણ નહીં આપણે ઇટાલી કાઢવા જ નથી. હવે એમના કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હોય, એક ક્ષણે ભાજપમાં આવેલા હોય ને એ એમના જ નેતાઓ કહે છે નરેન્દ્ર મોદીજીએ વિકાસ કરેલો છે. તો તમે હું અને બધા ખોટા, શું આ બધા કોંગ્રેસ સ્ક્રિપ્ટ વાંચે છે રાજીવ ગાંધી ભવનમાંથી, એ સાચા નહીં. પ્રજા જોઈ રહી છે યજ્ઞભાઈ, કારણ કે 27 વર્ષથી 32 વર્ષના અમે શાસનમાં જઈ રહ્યા છે ગુજરાતમાં અને દિલ્હીની સરકારમાં, સમગ્ર ભારતની કેન્દ્રની શાસનમાં અમે 15 વર્ષ જઈશું. અને અમે તો પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ ઇલેક્શન પછીના 100 દિવસનો ટાસ્ક પણ રેડી કરી દીધો છે કે પ્રજાના કયા પ્રશ્નો અટકેલા છે, કઈ યોજનાઓ અટકેલી છે. અમે આ સરકારે ઉદઘાટનથી માંડીને મહુર જે ખાડો ખોદીએ ને ત્યાંથી પછી મુહૂર્ત સુધીના અમે લોકોએ એક કામો કરેલા છે, કારણ કે અમારી પાર્ટીને ખબર છે કે આ જે કામ કરેલા છે પ્રજાના હિતમાં કરેલા છે. અમે કોઈ જાતની ભ્રષ્ટાચાર નથી કર્યો, અમે કોઈ જાતનો દેશને ખોઈ નથી કર્યો, કોઈ જોડે અમે રાજનીતિ ધર્મના નામે નથી કરતા. એમના ભગવાન શ્રીરામનો પાપ લાગ્યો છે, કારણ કે પહેલા તો ઇન્વિટેશન નહોતું મળ્યું, ઇન્વિટેશન મળ્યું તો કે પેલા સાધુ નથી આ નથી આવતા. એમને જે કર્યું 1990માં માધવસિંહ સોલંકી જે પ્રમાણે જે નેતા હોય કોંગ્રેસમાં તોડી હતી, અને 39 MLA હોવા છતાં 72 MLA લીધા ત્યારે કોંગ્રેસને મજા પડતી હતી કે પાર્ટી મોટી થાય છે. આજે એક એક નેતા 40-40 વર્ષ સેવા આપી હોય યજ્ઞભાઈ, આપણે તો વિચારી ના શકીએ કે 40 વર્ષ એક પાર્ટીમાં કઈ રીતે રહ્યા હશે. પણ એવા નેતા છોડતા હોય શું કહી છે કે અમને વિકાસ દેખાયો પહોંચવાનું છે. તો એટલા માટે અમારો વિકાસ, અમારી પાર્ટી મોટી કરવાની છે. તો અમારા ત્યાં જેટલા બી અમારી વિચારધારામાં જે આવે છે, કોંગ્રેસ નો એક પણ નેતા કમલમ ની સીડીઓ ઉપર ચડે છે અને ખેસ પહેરે છે વિપક્ષ જોડે એવો કોઈ કામ જ નથી, કારણ કે યાત્રા દાહોદમાં આપે જુઓ કે ગઈકાલે તાલુકા કે જિલ્લા પ્રમુખ મિતેશ તાલાવાડિયાએ રાજીનામું આપ્યું. તો રાહુલ ગાંધીજી હવે ત્યાં ગરબા કોની સાથે રમશે આપણને ખ્યાલ નથી. રાહુલ ગાંધી એક સારા વિશેષજ્ઞ, સારા રાષ્ટ્રીય વિશેષજ્ઞ, બહુ સારા મહાનુભાવે કહ્યું હતું કે રાહુલ ગાંધીજીને જ્યારે દિલ્હીમાં રહેવાનું હોય, ટિકિટની વહેંચણી કરવાની હોય, ત્યારે એ નીકળી પડે છે યાત્રામાં, અને જ્યારે યાત્રામાં નીકળવાનું હોય ત્યારે દિલ્હીમાં બેસી રહે છે. એટલે આ સમન્વય નથી થતો. આજે કહેવાય ને કે હર કોઈ મોદી નહીં બનતા, હર કોઈ મોદી મોટા પરિવારમાં બધા લોકો જન્મતા નથી, કારણ કે ચાંદીની ચમચી જેવી તમે જન્મ્યા હોય તો મોદી નહીં બની શકતા, તકલીફો ના વેઠો. ના સાચી વાત છે, હર કોઈ મોદી નહીં બની શકતા. નિલેશભાઈ, મને ખાલી એક બાબતનો મન જવાબ આપો તો, તમે ભારત જોડો યાત્રાથી ગભરાતા નથી ને? એટલે ભારતીય જનતા પાર્ટી નહીં, એ લોકો આખા ભારતમાં નહીં આખા વિશ્વમાં યાત્રા કરે. અમારે તો જે જનતાની જે પ્રશ્નો છે એ સોલ્વ કર્યા હોય, જનતાના છેવાડા યાત્રા આવી એટલે ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે એવી બાબત સામે આવે છે. વિપક્ષ એમ કહે છે કે ભારતીય જનતા પાર્ટી ડરે છે એટલા માટે તેની ઉપર કઈ બોલતી નથી. યજ્ઞભાઈ, હવે આ તો એક જાતનો મીમ છે કે કોણ ડરે છે, અને અમારે ડરવાની શું કરવા જરૂર છે? જો ડર્યા હોત તો સોનિયા ગાંધીજીને કેમ ત્યાં રાયબરેલીથી રાજ્યસભા જવું પડ્યું? કારણ કે એમને ખબર પડી ગઈ છે કે હવે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું શૂન્ય થઈ ગયું છે.
જ્યારે રાજ્યસભામાં કેમ કે આપણને ખબર છે કે સોનિયા ગાંધીજી હારે તો એમને સૌથી મોટો તમાચો પડે અને આખા ભારતમાંથી કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં કે બીજી પાર્ટીમાં જઈ રહ્યા છે. કેમ જઈ રહ્યા છે? મનોમંથન કરવાની જગ્યાએ યાત્રા કરો. હવે યાત્રા તમે કરો, જો સારી વસ્તુ છે તમે કરો, અમારે અમને કોઈ ડર નથી. અમે તો શ્રી નરેન્દ્ર સોનિયા ગાંધી મોદીજીએ લોકસભામાં પોતાના છે. કામો કરેલા છે એની પર અમને વિશ્વાસ છે. ને અમે કહ્યું કે શ્રી નરેન્દ્ર મોદીજી શપથ લેવાની તૈયારી કરી રહ્યા છે, કારણ કે અમે જનતાના 100% કામો જ્યાં સુધી નહીં સિદ્ધ કરીએ ત્યાં સુધી અમે જપવાના નથી. ને અમે આ ઇલેક્શન માટે નહીં, અમે ઇલેક્શન પછી પણ જનતાના જે નવા આભરતા સંકલ્પો નથી છે. તમે એવું એવો પણ આક્ષેપ થાય છે. ક્યાં સાંભળે છે આ કર્મચારીઓ કામદારો છે ગાંધીનગરમાં કેટલા સમયથી ઓલ્ડ પેન્શન સ્કીમ ની માંગણી કરી રહ્યા છે? આ લોકો અટલ બેઠે નિલેશભાઈ, નિલેશભાઈ તમે તમે ક્યાંક જાહેર જનતાનું સાંભળતા નથી એવી પણ વાત સામે આવી છે. અશોકભાઈ અશોકભાઈ એક જ મિનિટ એક જ મિનિટ અશોકભાઈ એક જ મિનિટ એક જ મિનિટ નિલેશભાઈ નિલેશભાઈ તમે ક્યાંક જાહેર જનતાના પ્રશ્નો સાંભળતા નથી તેવો પણ આક્ષેપ કરે છે. ભારતમાં 50 કરોડ થી પણ વધારે જનધન ખાતા ખોલ્યા, 11 કરોડ ના ત્યાં શૌચાલય આવ્યું, 14 કરોડ ના ત્યાં ઘરે બેઠા મળે છે. આજે જનતા અમારી સીધા સીધા સંવાદમાં છે. અમે સમસ્યાથી સમાધાન સુધી પહોંચેલા છીએ. એટલા માટે કોંગ્રેસ પતી રહી છે. અને પંજાબીજી ભલે તારે કોંગ્રેસ નો કેસ પહેરી બેઠા, તમે ચિંતા ના કરો કે હવે શું. જ્યારે ભારતીય જનતા પાર્ટી કેડર કામ કરવા આવી ગઈ છે અને અમારે અમારે 25 વર્ષ 2047 સુધી અમારું લક્ષ્ય ઓકે 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 નિલેશભાઈ બનાવવાનો છે. નિલેશભાઈ ઓકે ચર્ચા કરી કે અત્યારે તમારા નેતાઓને ભેગા કરવા બહુ જરૂરી જોવા મળે છે. કેમ અત્યારે તો એક બાદ એક નેતાઓ કોંગ્રેસ છોડીને અત્યારે તો જઈ રહ્યા છે, તેના લઈને પણ ક્યાંક વિચાર કરવો બહુ જરૂરી છે ને અશોકભાઈ? બિલકુલ બિલકુલ. જો એક વસ્તુ છે, કોંગ્રેસ પાર્ટી એક માસ પાર્ટી છે, લોક આધારિત પાર્ટી છે, વિચારધારા આધારિત પાર્ટી છે. 100 વર્ષ અમને થઈ ગયા, 50-60 વર્ષ સુધી દેશના લોકોએ આશીર્વાદ આપ્યા કોંગ્રેસને, અને ગુજરાતની અંદર પણ 15-20-25 વર્ષ સુધી આદેશ આપ્યા. એટલે કોંગ્રેસ પાસે વિશાળ અનુભવ અને વિશાળ ધરોહર છે. પણ જે નેતાઓ જાય છે એના માટે અમને દુઃખ જરૂર છે, ન જવું જોઈએ. પણ તમે એક વસ્તુ સમજી લો, હજારો લાખો કાર્યકર્તાઓ નથી જતા, એ કોંગ્રેસ સાથે મજબૂતીથી ટકેલા છે ને આગળ વધી રહ્યા છે. આજે આ યાત્રાની અંદર તમે જોશો, લાખો કાર્યકર્તાઓ કોંગ્રેસના જંગે મેદાનમાં બહાર આવવાના છે અને રહેશે. અને આવી પરિસ્થિતિ તો આવે છે. તમને એક વસ્તુ યાદ અપાવીને મારી વાત પૂરી કરું છું. એક સમય એવો હતો કે જ્યારે પોતે તમે સમજી શકો કે શંકરસિંહ વાઘેલા પોતે 46 ધારાસભ્ય ભાજપને લઈને નીકળી ગયા હતા, યેદુરપ્પા નીકળીને અલગ પાર્ટી બનાવી હતી, કલ્યાણસિંહ જે છે ઉત્તર પ્રદેશના એ પણ એમાંથી નીકળી ગયા હતા, અને આજે હતા આસામના મુખ્યમંત્રી છે એ વિશ્વાસ, એના ઉપર પાણીનો જંગી ઘોટાલો છે, એને લઈને ઘોટાલો બંધ કરી દીધા, એની તપાસ બંધ કરી દીધી, અજીત પવારને લઈને એની તપાસ બંધ કરી દીધી, નારાયણ તપાસ બંધ કરી, તમામ ભ્રષ્ટાચારીઓ ગુંડાઓ બધા જે છે આજે ભારતીય જનતા પાર્ટીમાં ઘૂસી ગયા છે. ક્યાંક અત્યારે આક્ષેપ એવો છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક બધી ફાઇલો બંધ થઈ રહી છે તેવું અત્યારે તો તમે કહી રહ્યા છો. પણ સાથે સવાલ અત્યારે એ જ છે કે પોતાનું અત્યારે તો જે પક્ષ છે તેને લઈને હાઈકમાન્ડ ક્યારે વિચારશે તે તો સવાલ યથાવત છે. પણ પ્રશાંતભાઈ, એવું ક્યાંક કહી શકાય કે જે એક બાજુ ભરતી મેળો ચાલી રહ્યો છે, બીજી બાજુ કોંગ્રેસના ધારાસભ્યો પણ જઈ રહ્યા છે, તેને લઈને પણ ક્યાંક અત્યારે તો ચર્ચા થવી બહુ જરૂરી જોવા મળી રહી છે રાહુલ ગાંધી સાથે? કારણ કે ચલો રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે, પણ આ મુદ્દો પણ અત્યારે તો ઘણો અગત્યનો છે. કારણ કે એક બાદ એક જે અત્યારે ધારાસભ્યો જઈ રહ્યા છે, હાઈકમાન્ડ કંઈ કરતું નથી, અને હવે ગુજરાતમાં આવ્યા છો તો ક્યાંક ચર્ચા થાય તે પણ જરૂરી છે ને? જો આને લોજિકલી બી સમજો, બીજા રાજ્યોમાં તમામ પક્ષોનું ઇક્વલ પ્લેટફોર્મ ને ઇક્વલ સ્ટેન્ડ છે. વિપક્ષ પણ મજબૂત છે, નાની રાજકીય પાર્ટીઓ પણ છે, ભારતીય જનતા પાર્ટી પણ છે. એટલે એ લોકો ક્યાંક ને ક્યાંક કાળું ધોળું કર્યું, એટલે ઈડી સીબીઆઈ ની બીક હોય. ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, કોંગ્રેસનો એક પણ નેતા કોઈ ભ્રષ્ટાચારમાં ડાયરેક્ટ ઇન્વોલ્વ હશે નહીં, બરાબર? 30 વર્ષથી સરકારમાં નથી. તો એ કોંગ્રેસીઓએ ભાજપ જોઈન્ટ કર્યું અથવા તો કોંગ્રેસ છોડ્યું છે. કેમ છોડ્યું છે? કે એમને ક્યાંય એવું લાગ્યું કે હજી આવનારા 10-15 વર્ષ એવું કોઈ વિઝન દેખાતું નથી કે ગુજરાતમાં સત્તા આવે, સત્તાની નજીક પહોંચવું કરતા સત્તા પર આવે, ગુજરાતમાંથી એવું રિપ્રેઝન્ટેશન કંઈક થાય કે દેશમાં સરકાર આવે,
કોંગ્રેસની કે યુપીએની, અને અમને નાના મોટા કંઈક ફાયદા મળે. જો દરેક રાજકારણી પોતાના ફાયદા માટે રાજકારણમાં આવતો હોય છે અને પદમાં સંગઠનમાં મહત્વાકાંક્ષા ધરાવતા હોય છે, એ ન લાગ્યું. વત્તા સૌથી મોટો ગેપ જે અત્યારે હું જોઈ રહ્યો છું રાહુલ ગાંધી સાથેનો, કે જે મેન્ટરિંગ હોવું જોઈએ પક્ષના, કે ભાઈ કેમ જવું છે. ગ્રેવિયન સેલ, જેમ તમે વાત કરી કે ભરતી મેળો, કમલમમાં એક મંડપ બાંધેલો છે, 12 માસ છે, નિલેશભાઈ સ્વીકારશે, એ 12 માસ એ મંડપ છે, રોજ બપોરે જમણવાર થાય છે. એટલે મને તો આજુબાજુ વાળા હસતા હતા કે અમારે કોઈથી ઘરે જમવા ના પડે, કમલમ પહોંચી જવાનું, તૈયાર જ હોય 1 વાગે જમવાનું એમ, કારણ કે ત્યાં લોકો જોડાય છે, બધાને જમાડવામાં આવે છે. તો કમલમમાં મંડપ તૈયાર છે, તો એમ એક જ નાનકડી 10x10 ની કોંગ્રેસમાં એક ઓફિસ ક્યારે કેમ ના ખોલી? ગ્રેવિયન સેલ, કે ભાઈ શું તકલીફ છે, મારે બધાને સાંભળવા છે. એક વ્યક્તિ અશોકભાઈ જેવા બેસાડ્યા હોય કે મારે બધાને સાંભળવા છે, તમને શું તકલીફ છે કોંગ્રેસમાં, તમારા સૂચન શું છે, અને એ સૂચન અથવા તમે તમારા વિસ્તારમાં શું કરવા માંગો છો, જે કરવા માંગો છો એમાં શું અડચણ આવે છે, કોણ નડે છે, કયા નેતાનો સપોર્ટ નથી મળતો, સંગઠનમાંથી સપોર્ટ નથી મળતો, અને એ બધા સૂચન સાચા અર્થમાં ઉપર પહોંચે, અને પછી ઉપરથી કોઈ એક એવું મંડળ આવે, કોઈ એક એવી કમિટી આવે જે આ બધાનું કામ કરે. એટલે તકલીફ એ છે કે ચૂંટણી લક્ષી રાજકારણમાં લોકો ખોવાઈ ગયા છે. એટલે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, ભાજપમાં ખાલી એટલું ખરું કે મોદી સાહેબનો દંડો એટલો બધો વાગતો હોય છે, ભાજપના કાર્યકરો અમને એવું કે અમે એક કાર્યક્રમ પતાવીને માંડ ઘેર આવીએ તો ફોન આવી જાય, કાલ 9 વાગે પાછા હાજર થઈ જજો, આ કાર્યક્રમ છે, આ યાત્રા છે, આ ચોપડી વેચવાની છે. એટલે એ લોકો સતત કાર્યરત રહેતા હોય, એમાં એવું જરૂર નથી કે જનતાના જ કામ કરે છે, એ ભાજપના કામ કરે છે, પણ જે આ કામ બી કરે છે એ ક્યાંક જનતાને દેખાય છે. કોંગ્રેસમાં મોટો ગેપ છે, એ ગેપ કેવી રીતે પૂરો કરવો, એ ગ્રેવિયન્સનો સેલ લઈ અને લોકોને કેવી રીતે કોંગ્રેસ માટે કામ કરતા કરવા, એ મેન્ટરિંગનો સવાલ છે. એમાં નેતૃત્વ જ પિક્ચરમાં લાવવું પડે. એ નેતૃત્વ જ્યાં સુધી નહીં આવે, અને કોંગ્રેસીઓ ઘણા બધા અમને એવું કહે છે કે ફર્સ્ટ કેડરનું જે અત્યારે ગુજરાત કોંગ્રેસ છે ને, એ જ્યાં સુધી જગ્યા ખાલી નહીં કરે ને ત્યાં સુધી કોંગ્રેસમાં પ્રાણ નહીં ફૂંકાય. એ રાહુલ ગાંધી રોજ આવીને બેસશે ને અહીંયા, તો પણ એ પ્રાણ નહીં ફૂંકાય. પહેલું કેડર જે 30 વર્ષથી જે એ જ ગણ્યા ગાંઠ્યા 10-15 નેતાઓ જે હારેલા થાકેલા છે અને તેમ છતાં છોડતા નથી, એમને છોડવાની જરૂર છે, બીજા કેડરને તક આપવાની જરૂર છે, ઓટોમેટિક કોંગ્રેસ મોટી થઈ જશે. બિલકુલ. તો હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં હવે રાજકીય સમીકરણ ગુજરાતમાં કેવા પ્રકારના જોવા મળી રહ્યા છે. અશોકભાઈ, નિલેશભાઈ અને પ્રશાંતભાઈ, આપ ત્રણે આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના ઝીરો કાર્યક્રમમાં જે આપશો, નમસ્કાર.